સમાચારમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમજ શહેરમાં મોદી ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદી ગુરુવારે પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનનું સ્વાગત કરવા તંત્રની સાથોસાથ લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે શહેરમાં મોદી ઉત્સવ જેવો માહોલ છવાયો છે. બુધવારે રાજકોટના કાલાવાડ રોડ પર સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં 1442 મૂક બધિરોએ સાઇન લેંગ્વેજથી રાષ્ટ્રગીત ગાઈ નવો વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે, જ્યારે ગુરુવારે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વધુ બે રેકોર્ડ રાજકોટના નામે નોંધાશે. જિલ્લા અધિક કલેક્ટર હર્ષદભાઈ બોરાએ જણાવ્યું હતું કે મૂક બધિરો દ્વારા રાષ્ટ્રગાન થતું હોય તેવા દ્રશ્યોનું સાક્ષી બુધવારે રાજકોટ બન્યો છે અને એક સાથે 1442 મૂક બધિરોએ સાઇન લેંગ્વેજથી રાષ્ટ્રગાયનનું ગાઈ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે અને આ વર્લ્ડ રેકોર્ડને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે. અગાઉ આ વર્લ્ડ રેકોર્ડ 2016 હોંગકોંગમાં નોંધાયો હતો અને 978 બાળકોએ સાઇન લેંગ્વેજ ક્લાસનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે રાજકોટે તોડી નાખ્યો છે. છેલ્લા 3 દિવસથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માત્ર ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોમાં જ નહીં પરંતુ સમગ્ર રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને જુલાઈમાં દિવાળી હોય તેવો અનેરો માહોલ સર્જાયો હતો. મોદીના હસ્તે રેસકોર્સના મેદાન ખાતે ગુરુવારે બપોરે 4:30 વાગે 18,000થી વધુ દિવ્યાંગોને ₹25 કરોડની સાધન સહાય કરવામાં આવશે અને તેનો નવો વર્લ્ડ રેકોર્ડ રચાશે. અત્યાર સુધી 5 થી 6 જિલ્લાઓ દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમ યોજી 11,000 જેટલા દિવ્યાંગોને સાધન સહાયનો રેકોર્ડ રચવામાં આવ્યો છે, જે તૂટી જશે. તેમજ 800 દિવ્યાંગોને કેલિપર્સનો વર્લ્ડ રેકોર્ડ પણ રાજકોટ ખાતે ગુરુવારે નોંધાશે. તેમજ ગુરુવારે 7:15 નરેન્દ્રભાઈ મોદીનો 9 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.